તાપીના કુકરમુંડા તાલુકાના બેજ ગામથી નીઝરના વેલદા ખાતે મજૂરી કરવા જઈ રહેલ મજૂરોનું કુકરમુંડા સીમા ગોવર્ધન સુગર ફેક્ટરી નજીક સર્જાયો ગંભીર અકસ્માત માર્ગ જેમાં એક મહિલાનું મોત બાકીનાને ગંભીર ઈજા થઈ. ત્યારે સવાલ ઉભો એ થાય છે કે આ મોત માટે જવાબદાર કોણ, રિક્ષા ચાલક કે સ્થાનિક અને ટ્રાફિક પોલીસ. તાપી જિલ્લો એ ગુજરાતના છેવાડે આવેલું આદિવાસી વિસ્તાર હોવાથી અહીં ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં તાલુકા મથકે અવરજવર કરતા હોય છે. ત્યારે લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ રિક્ષા ચાલકો બેફામપણે પેસેન્જર ભરી લે છે. ક્યારેક નશાની હાલતમાં તો ક્યાંક લાયસન્સ વગર પણ લોકોના જીવ સાથે રમત કરે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પ્રાઇવેટ વાહન ચાલકોને કાયદાનો ડર કેમ નથી રહ્યો, કે પછી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગને કેમ આ દેખાતું નથી. આજની ઘટનામાં નીઝર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે કુકરમુંડા તાલુકાના બેજ ગામથી નીઝરના વેલદા ખાતે રિક્ષામાં બેસીને મજૂરી કરવા જઈ રહેલ મજૂરોનું કુકરમુંડા સીમમાં આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી નજીક રિક્ષા ચાલકે ગફલતભરી રીતે રિક્ષા હંકારી લાવી રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેસીલ યોગિતાબેન અજીતભાઈ પ્રધાન રહેણાંક બેઝ તાલુકો કુકરમુંડા, જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સાથે રિક્ષામાં બેસીલ બીજા છ મજૂરોને પણ ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે ઈજાગ્રસ્ત મજૂરને કુકરમુંડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાની જાણ કુકરમુંડા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી લાયસન્સ તથા રિક્ષાના કોઈપણ દસ્તાવેજ વગર ગફલત ભરી રીતે હંકારી લાવનાર રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ અહીં સવાલ ઊભો એ થાય છે કે મહિલાના મોત માટે જવાબદાર કોણ, લાયસન્સ વગર પણ બે ધડક પરીક્ષા ચલાવતો રિક્ષા ચાલક, કે પછી આવા લોકો પર જેના છુપા આશીર્વાદ છે તે સ્થાનિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ, કે પછી આરટીઓ વિભાગ. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક આ ઘટનામાં કોના પર શું કાર્યવાહી કરી છે એ જોવું જોઈએ. સોનગઢ વ્યારા સહિત અન્ય તાલુકામાં પ્રાઇવેટ વાહનોની શું છે સ્થિતિ જાણવા માટે જોતા રહો અમારો આવતો અંક. હિતેશ નાયક, હિન્દી ન્યૂઝ, તાપી.